नवसारी शहर में 200 થી વધુ જોખમી ઇમારતો રહેલી છે જેમાં નગરપાલિકા દ્વારા જોખમી ઇમારતોને નોટિસ આપ્યા બાદ પણ તેના માલિકો રિપેરિંગ નહીં કરાવતા 15 થી 20 જેટલી ઇમારતો અત્યંત જોખમી હાલતમાં છે। નવસારી શહેરમાં માત્ર ખાનગી નહીં પરંતુ નવસારીની સિવિલ હોસ્પિટલ પણ જર્જરિત હાલતમાં આવી ગઈ હોવાથી દીવાતડે અંધારું જેવો ઘાટ જોવા મળ્યો છે। ગાયકવાડી રાજવી કાર્ડના નવસારી શહેરમાં અનેક વર્ષો જૂની ઇમારતો જર્જરિત બની છે। जो कि पालिका द्वारा नोटिस आपवा छतां पण तेने उतारी पाडवानी कामगीरी के रिपेरिंग करवानी तजवीज हाथ धरवामां आवी नथी। आ मोटी दुर्घटना सर्जाय तो शक्यता जोवा मळी रही छे। नवसारी नगरपालिका द्वारा आ वर्षे पण 150 जेवी जर्जरित मिलकतोनो नोटिस आपवामां आवी छे। दर वर्षनी जेम आ वर्षे पण नोटिस आपीने नगरपालिका संतुष्ट मानी रही छे। कोई हादसानी राह जोती होय एम कोई नक्कर कामगीरी करवामां आवी नथी। આપણે જોયું છે કે ગયા વર્ષે પણ લગભગ સ્ટેશન વિસ્તારમાં 2 મિલકતો વરસાદ દરમિયાન બેસી ગઈ હતી અને શાંતાદેવી રોડ પર એક જાનહાનિ પણ થઈ હતી। પરંતુ નગરપાલિકા આવા હાદસા થાય તેની રાહ જોઈ છે અને તે ટાઈમે કોઈ કામગીરી કરી છે એવું બતાવીને ખાલી જતા રહે છે, પરંતુ જે ખરેખર ભયજનકો મિલકતો છે તેને આજ સુધી ઉતારવાની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં જે જર્જરિત મિલકતો આવેલી હોય છે એને જેમ જેમ આપણને ખ્યાલ આવે એમ આપણે નોટિસો આપતા હોઈએ છીએ અને નોટિસોનો અમલ કરાવતા હોઈએ છીએ। ઘણા કિસ્સામાં કોર્ટ કેસ હોય અથવા ભાડુઆત માલિકના ઝઘડા હોય એવા કિસ્સામાં આપણે શાંતિથી કામ લેતા હોઈએ છીએ। બાકી જરૂરિયાત પડે તો આપણે મિલકતો ઉતારવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા હાથ ધરાવીએ છીએ અથવા તો મકાન માલિક દ્વારા હાથ ધરાવતા હોઈએ છીએ। અત્રેની જે ટાઉન પ્લાનિંગ શાખા છે એના મારફતે આ કામગીરી થઈ રહી છે અને એક પેપરમાં જાહેર નોટિસ બી આપેલી છે આપણે કે કદાચ આપણા ખ્યાલ બહાર હોય અને એવી જર્જરિત મિલકત હોય તો એ લોકો ઉતારી લેવા માટે આપણે જાહેર નોટિસ પણ આપેલી છે અને આ ઉપરાંત પર્ટિક્યુલર આપણા જેમ જેમ ધ્યાનમાં આવતા હોય એ પ્રમાણે નોટિસો આપીને અમલ કરાવતા હોય।